નમસ્કાર મિત્રો હું છું તમારો ધનજી પાટીદાર મિત્રો આજે આણંદ જિલ્લાના પેટલા તાલુકાના ચાંગા ગામે અમારા પરમ મિત્ર જગદીશભાઈ પટેલને મળવા માટે આજે એમના ફાર્મ ઉપર આવ્યો છું અને જગદીશભાઈ પોતે એનઆરઆઈ છે એમની અત્યારે ફાર્મ ઉપર બેઠા છીએ પાછળના દ્રશ્યો પણ તમને દેખાતા છે ખૂબ સારી એવી અત્યારે નિવૃત્ત જિંદગી જીવી રહ્યા છે અને હમણાં છ એક મહિનાથી અહીંયા ઈન્ડિયામાં ગુજરાતમાં એટલે ભારતમાં છે અને એમના માદરે વતન પણ છે અને માદરે વતનનો અત્યારે લાહો રહી રહ્યા છે એટલે જગદીશભાઈને મળવા માટે આવ્યો છું અને જગદીશભાઈનો ખૂબ જ આગ્રહ હતો કે ધનજીભાઈ આવો 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 આપણા મિત્ર છે અને સારો એવો સ્વભાવ છે હેલ્પ પણ કરે છે ઘણા લોકોને અને અહીંયા આજે આવ્યો છું અને એમની સાથે આપણે થોડી ઘણી વાતો કરીશું જગદીશભાઈ પહેલો જ સવાલ તમને અમેરિકા તમે ગયા ગયા કઈ સાલમાં અમેરિકા હતા અને કેટલી ઉંમર હતી તમારી ઓગણીસો સિત્યાસી ની અંદર હું અમેરિકા ગયો હતો તે વખતે મારી ઉંમર હતી અઠ્યાવીસ વર્ષ જેવી અઠ્યાવીસ વર્ષ હવે જગદીશભાઈ અમેરિકા અને ભારત ઇન્ડિયા આ બંને માં ડિફરન્સ શું લાગે તમને અત્યારે તમે તો સિનિયર સિટીઝન એટલે પેન્શન ઉપર છો ને હા પેન્શન ઉપર છો અત્યારે અને ડિફરન્ટ તો ઘણો બધો છે આમ જોવા જઈએ કેટલો ડિફરન્સ છે હવે ડિફરન્ટમાં તો ક્યાં અમેરિકા ને ક્યાં ભારત પણ છતાંય આ જન્મભૂમિ છે એટલે મા તરીકે રિસ્પેક્ટ ખાતર એમ કહેવાય કે ભાઈ ડિફરન્ટ કરો પણ ત્યાં ભૌતિક સુખ વધારે છે અને અહીં પ્રેમ પ્રેમ વધારે મળે છે કેટલા કેટલા વર્ષનો ડિફરન્સ છે પંદર વર્ષ વીસ વર્ષ પચીસ વર્ષ પચાસ વર્ષ કેટલો વર્ષ આપણે તો ગણીએ તો સો વર્ષ પાછળ છીએ અત્યારે આપણે જે રીતે ટેકનોલોજી ત્યાં છે જે રીતે બધું છે એ જોતા મારી દ્રષ્ટિએ તો હું તો સો વર્ષ આપણા ભારતને પાછળ ગણું એવું યા અત્યારે પેન્શન ઉપર તમે અમેરિકામાં તો ઉતરી ગયા છે હા એ ત્યાં આગળ પાસઠ વર્ષ થઈ જાય એટલે માણસને રિટાયર્ડ કરે છે ને પેન્શન આપે છે ગવર્મેન્ટ કોરોના કાળની અંદર જે બધું વાતાવરણ ચાલી રહ્યું હતું હવે ઇન્ડિયાની ગવર્મેન્ટે તો શું કર્યું એ આપણે બધાએ જાણીએ છીએ એવું નહીં કે જે પણ અમેરિકાની ગવર્મેન્ટ એવું સાંભળવામાં આવ્યું હતું કે ભાઈ તમને ઘરે બેઠા બેઠા પૈસા આપ્યા હતા ડોલરો આપ્યા હતા પછી ઈ એમઆઈ હોય ફલાણું હોય ઢીકણું હોય એ બધું અમે એવી બધી રાહત આપી હતી એ બાબતના ઉપર શું તથ્ય એ પડદો હટાવજો જરા મારે સાંભળવું એમાં એવું હતું કે અમેરિકાની અંદર લોકો વીક ટુ વીક કમાય છે અને દર વીકે પગાર આવે છે એટલે અમેરિકન ગવર્મેન્ટને એમ ખબર પડી કે જો અમે નહીં મદદ કરીએ તો આ તો દર વીકે પૈસા વાપરી નાખે છે તો કરશે શું એટલે પછી અમે એમણે ડિસિઝન લીધું કે દરેકને એક તો અનએમ્પ્લોયમેન્ટ જે લોકો થયા હતા એમને અડધા પૈસા પગારના આપ્યા વધતા દરેક ફેમિલીને એ લોકોએ પંદર પંદર હજાર ડોલરનો ચેક મોકલી આપ્યા હતા ફેમિલી હા એટલે સમજો સભ્યો ચાર સભ્યો હોય તો અઢાર હજાર આપ્યા હોય પણ એ રીતે એમણે આપ્યા હતા કે ભાઈ કોઈ ડિપ્રેશનમાં ના આવો કોઈ જાતની ચિંતા ના કરશો અમે તમારા માય બાપ છીએ અને તમારે કોઈ જાતની ચિંતા અમારી ફરજ અત્યારે ગવર્મેન્ટની થઈ પડે છે કે ભાઈ કોરોના કાળમાં તમારે કોઈ પણ જાતનું દુઃખ ભોગવવાની જરૂર નથી અને અમે તમારી ટેક કેર કરીશું એ પંદર 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 હજાર ડોલર હા અને આપ ગવર્મેન્ટે આપ્યા

પાછળથી તમારી પાસે કમાવો ત્યારે ભરજો પણ અત્યારે કશું આપવાની જરૂર નથી અથવા સ્ટોરોવાળા હતા એ લોકોના બંધ થઈ ગયેલા સ્ટોરો તો પણ એ લોકોને એમણે પચીસથી થી પચાસ હજાર ડોલર સુધીની મદદ કરી છે અને તે પણ પાછા લેવાના નહીં હવે જગદીશભાઈ બીજી વાત એ કહું કે આ પેપરો ફૂટે આવું બધું અમેરિકામાં થાય ભ્રષ્ટાચાર જીરો છે ત્યાં કોઈ ઓફિસર ક્યારે પણ એક રૂપિયો માગે નહીં ખ્યાલાવે છે ને પેપર લીક તો ને આવું પેપર લીક તો ઇમ્પોસિબલ ભગવાન આવીને ફોડવા જાય તો પણ ત્યાં એ શક્ય નથી ખ્યાલા છે એ પણ ભણવા આવીએ એ ઇમ્પોસિબલ છે કારણ કે અમેરિકાની જે પ્રજા છે ને એ અંદરથી એવું માને છે કે પેપર લીક એટલા માટે થાય છે કે એક જાતનો ભ્રષ્ટાચાર છે હવે એ ભ્રષ્ટાચાર ત્યાં છે જ નહીં કોઈ ઓફિસરને તમે એક રૂપિયાનો ભ્રષ્ટાચાર કરતો મેં અત્યાર સુધી આડત્રીસમાં જોયો નથી અને ભૂલે ચૂકે જો પૈસા આપવાની કોશિશ કરો તો છ મહિના માટે એવા અંદર મૂકી દે ઇવન પોલીસ ઓફિસર પણ કોઈ દિવસ ક્યારેય એણે એવું પૈસા કોઈ લેતો જ નથી કોઈ ઓફિસર સમજી સિસ્ટમમાં કેટલો ફેર છે સિસ્ટમમાં આ જે આપણે સમજો કે કોઈ પણ સિસ્ટમમાં જે લાયસન્સ કઢાવા જઈએ કોઈ આ કરવા જઈએ કોઈ તે કરવા જઈએ તો કિંમત અમેરિકામાં ટાઈમ ઇઝ મની તો એ કેવી રીતે હેન્ડલિંગ કરે ત્યાં કેવું હોય સિસ્ટમ વિશે કેવું હોય હવે સિસ્ટમમાં એવું છે કે ત્યાં ઓફિસમાં તમે જાઓ ને એટલે ત્યાં જેવા એન્ટર હોય એવું તરત જ કમ્પ્યુટર હોય છે એની અંદર તમારે જઈ અને અંદર જેવી સ્વિચ દબાવો એવું તરત જ તમને કયા કામ માટે આવ્યા છો અને તરત જ સ્લીપ નીકળી જાય છે તમારો નંબર આવે તમારે જઈને ખુરશીમાં બેસવાનું હોય છે અને એ લોકો જે પ્રમાણે ફ્લો હોય જે રીતે માણસો આવતા હોય છે એ પ્રમાણે ધારો કે પાંચ વિન્ડો હોય તો વધારે માણસ આવ્યા તો છઠ્ઠી વિન્ડો ખોલી નાખે સાતમી વિન્ડો ખોલી નાખે પણ દસ મિનિટથી ક્યારેય કોઈ પણ ઓફિસની અંદર તમને ત્યાં ઉભા ના રાખે વધતા કોઈ પણ બીજું મારું કેવું છે કે કોઈ પણ ડોક્યુમેન્ટ ધારો કે બાકી રહી ગયું તો અહીં તો શું કે કાલે આવજો સાહેબ નથી એવું ત્યાં નહીં એટલે એમ કે છે પછી તમે ઈમેલથી અમને ડોક્યુમેન્ટ મોકલી આપજો કાં તો પછી પેલું એ કરજો વોટ્સઅપ કરજો કોઈ પણ મીડિયા સોશિયલ મીડિયા યુઝ કરી અને અમને ડોક્યુમેન્ટ મોકલી આપશો પછી જે કંઈ તમારું કામ છે તમે ઘરે અમે મેલ કરી દઈશું આવી જશે એમ જગદીપભાઈ ચૂંટણીઓની અંદર આપણે તમે તો આ ચૂંટણીનો લાભ લીધો હમણાં વિધાનસભાની એ તો આપણે ચર્ચા થઈ હતી એટલે આપણા જેવા તેઓ પછી જલેબી ચવાણું પછી પ્રચારો ને બેનરો લગાવો ને આવું બધું તેઓ હોય મેં કોઈ દિવસ ચૂંટણીમાં પચીસ માણસ ભેગા થયેલા કોઈ જોયા નથી અને ચૂંટણી વિશે તો બહુ 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 જ ફસાય કારણ કે તમે આ વખત રહ્યા હતા આપણે ફોન ઉપર ચર્ચા થતી હતી કે ભાઈ આ ચૂંટણી તમે આવો તમે આવો તમે મને બે વખત કીધું હતું એટલે મારે તો ખાસ એ જ પૂછવું કે આ ચૂંટણીઓમાં આપણે જે ડખાવ હોય એવા તેઓ હોય અમેરિકાની ચૂંટણીમાં કેવું હોય છે કે જે કઈ કેવું હોય એ ડિબેટમાં ટીવી માં જઈને કહેવાનું ખ્યાલ આવે છે બરાબર અથવા ત્યાંની જે પ્રજા હોય કે લોકો પત્રકારો હોય એમને પૂછે કે ભાઈ એ તમે પ્રજા માટે શું કરશો ખ્યા છે હવે એની ઉપરથી ત્યાંની પ્રજા જજ કરે છે ઇવન મારી વાત કરું ને તો મને એક ઓપ્શન એ લોકોએ આપ્યું છે કે ભાઈ તમારે ચૂંટણીના બૂથ ઉપર આવવું હોય તો આવજો ના આવવું હોય તો બેલેટ પેપર અમે તમને ઘરે મોકલીશું તમે જેને વોટ આપો આપજો મેલ બોક્સમાં નાખી દેજો એ મેલ બોક્સ એ લોકો ત્યાં લઈ જાય અને બસ વોટ અપાઈ ગયો અને કોઈ જાતનો પ્રચાર પણ નહીં ક્યારે કોઈ બહુ પ્રચારમાં એક જ હોય છે એક બોર્ડ બનાવતા હોય એમનું પોતાનું નાનું સરખું અને દરેકના ઘર આગળ મૂકી જાય કે ભાઈ આ કેન્ડિડેટ છે અને જે કંઈ પ્રચાર કરવો હોય એ સામાન્ય એક પેમ્પલેટ છપાઈને તમને મોકલી આપે કે હું આ કામ આ ટાઈમમાં કરીશ એટલું જ હોય છે

અને નાના નાના કેસો તો વિધિન વન વીક ટુ વીક ની અંદર લઈ લોકો પતાવી દેતા હોય છે એટલે જસ્ટિસ સિસ્ટમ અહીં આગળ વીસ વર્ષ ચાલે છે એટલે લોકો ગુના કરે છે પછી શાંતિથી જીવે છે જ્યારે ત્યાં એ ખબર જ છે કે છ મહિનાની અંદર આપણું જજમેન્ટ આવી જવાનું છે જેમ મોટા ક્રાઇમ ક્યાં કે ડ્રગ છે રેપ એવા કેસીસ છ મહિનાની અંદર જ પતી જાય છે નિર્ણય આવી જાય ફાઈનલ એ નહીં આ મારે તો એ ખાસ સાંભળવું કે આ ગંદકી સ્વચ્છતા આ બધા બાબતમાં શું છે સ્વચ્છતાની બાબતમાં તો વાત જ ના કરો ખ્યાલ આવે ઇન્ડિયા જેવું નહીં ના કશું જ નહીં સ્વચ્છતામાં તો એટલું બધું ત્યાં આગળ સ્ટ્રીક છે કે કોઈ પણ તમે રોડ ઉપર કાગળિયું નાખો તો જો પોલીસ ઓફિસર જોઈ જાય તો તરત જ એક વાર મને પણ પચાસ ડોલર આપણે ભૂલથી કાગળિયું નાખેલું તો થઈ જાય આપણે આપવા પડ્યા પચાસ ડોલર ભરવા પડ્યા ઇન્ડિયાવાળી ના આવો ઇન્ડિયાવાળી થઈ ગઈ હતી આપણે પણ તારથી તારથી ખબર ઇન્ડિયાવાળી કરી દંડ આવ્યો તે જતા આપણે પોલીસ ઓફિસર ને જૂઠું બોલ્યા કે ભાઈ મારા હાથમાંથી છટકી ગયું હતું ઓફિસર કે છે બીજા દસ ડોલર વધારે હું પાણી કરું છું ભગવાન હાથ નહીં હાલે નહીં જગદીપભાઈ મારે એક વાત એક વાત તો ચોક્કસ કે દાખલા તરીકે તમે આજે અમેરિકા જ્યાં તમારા અડત્રીસ વર્ષથી તમે અમેરિકામાં છો તમે અત્યારે અમેરિકાની ગવર્મેન્ટ તમને પેન્શન પણ આપે છે પેન્શન કેટલું આલો પછી હું આગળની વાત કરું અત્યારે કેટલું પેન્શન આવતું છે પેન્શનમાં મને બે હજાર મળે છે અને મારી વાઈફને હજાર મળે એમ કઈ ત્રણ હજાર ડોલર દર મહિને આપે છે દર મહિને ત્રણ હજાર ડોલર પેન્શન ના અને બીજું મેડિકલ ને એવું બધું મેડિકલ અમે સિનિયર સિટીઝન ને કમ્પ્લીટ ફ્રી હોય છે ત્યાં મેડિકલ એટલે અમારે કઈ પૈસા આપવાના હોતા નથી તો પછી ખર્ચો કોઈ ના રહ્યો ખર્ચો ખાધા પીધાનો એ જ રહ્યો ને બીજું શું બરાબર હવે હું તમને એ કહું છું કે તમે અડત્રીસ વર્ષથી ત્યાં રહો છો હવે ત્યાંની ગવર્મેન્ટ તમને પેન્શન આપે છે એ તો વાત બરાબર છે ચલો સારું જોરદાર કહેવાય પણ હું એમ છું કે તમે ઈન્ડિયામાં એ ને તમે અડત્રીસ વર્ષ કાઢ્યો એ ખરેખર ઈન્ડિયામાં આવ્યા પછી તમે એ રીતે જ વર્તન કરો એ એ સારી વાત તો એ બાબતની કારણ કે તમે અડત્રીસ વર્ષ રહ્યા હોય ઈન્ડિયામાં આવીને જો તમે એવું ને એવું અમેરિકામાં જે નિયમો તમે ફોલો કરો એ ઇન્ડિયામાં તમે ફોલો તો એના એ જ કરો ને તમે અમે એ વાતાવરણમાં જે સ્વચ્છ વાતાવરણમાં અને અમને સિસ્ટીમ જોડે ફોલો થયા બધું એટલે એ પ્રમાણે જ અમે અહીં કાયદા કાનૂન દરેક વસ્તુની અંદર અમને છે ને જેમ કે ટ્રેનિંગ આપ્યા હોય સર લશ્કરમાં ટ્રેનિંગ મળી હોય એવી અમને એક જાતની ટ્રેનિંગ મળી ગયેલી કહેવાય તો એને લઈને અમને અહીં અહીંયા આવીએ છીએ તો એ પણ અમે દરેક કાયદાને બધાને રિસ્પેક્ટ કરીએ ખ્યાલ કરવા જ પડે તો પાસે અડત્રીસ વર્ષ રહેવા મતલબ જ અને અમે ટેવાઈ ગયા એ રીતના સિસ્ટીમથી ટેવાઈ ગયા અને અભ્યાસ શિક્ષિત ના બાબતમાં બાબતમાં કેવું છે અમેરિકા શિક્ષણ બાબતમાં તો એ લોકો એમ કે છે કે શિક્ષિત એક પણ આજની તારીખ કે નવ્વાણ નાઇન્ટી નાઇન પર્સન્ટ માણસો શિક્ષિત છે ખ્યાલ અને શિક્ષણ એ જ કી ઓફ ધ સક્સેસ ઓફ લાઈફ કહેવાય દરેક માણસનું કારણ કે એને સાચું શું અને ખોટું શું એની ખબર પડે આજે શિક્ષણ એ જ બહુ હું તો કહું કે મહત્ત્વ મંદિર કરતાં શિક્ષણને વધારે આપવું જોઈએ હેલ્થકેરને વધારે મહત્ત્વ આપવું જોઈએ કારણ કે હેલ્થકેર માણસની ઇમ્પોર્ટન્ટ છે અહીં આગળ તો હેલ્થકેરમાં તો માણસો બિચારા પૈસા હોય નહીં ને જાય તો કે હોસ્પિટલવાળો એમ કે ભાઈ પૈસા પહેલાં મૂક અમારે ત્યાં એક સારું છે કોઈ પણ તમે અત્યારે આવ્યા હોય તો પણ એ માનવતાની દ્રષ્ટિએ તમારા પૈસા નથી તો તમને તરત જ એવા પહેલાં એડમિટ કરી દે એડમિટ કરીને બધી જ સેવા તમને આપે તમને સાજા કરી દે અને પછી બહાર જાઓ એટલે તમને જે કંઈ બિલ થતું એ આપો હવે જો તમારી પાસે પૈસા નથી તો એ લોકો ત્યાં બહાર બેઠેલા જ હોય એ ફોર્મ ભરવાનું આવે છે એ તમારે ભરી દેવાનું એ ગવર્મેન્ટ એને પે કરી દે એટલે જે માણસ પાસે નથી ખેલાવે છે એને ફ્રી બધું થઈ જતું હોય છે અને ક્રાઈમ બાબતમાં ક્રાઇમ બાબતમાં આમ જોવા જાવ તો પોઈન્ટ ઝીરો પોઈન્ટ ફાઇવ પર્સન્ટ એટલે બહુ જ ઓછો ક્રાઇમ પણ હવે ડ્રગ એડિક્ટ હોય માણસો કોઈ અને એની પાસે પૈસા ના હોય તો વળી આવે અને કોઈ વાર દુકાનમાં આવીને મને પૈસા આપ જો તમે ના આપો તો હવે એણે તો ડ્રગ લીધેલી છે કે એકદમ એના મગજને કોઈ એ નથી તો કોઈ વાર શૂટ પણ કરી નાખે પણ છતાંય હું દરેક ગુજરાતીને એક વિનંતી કરું છું કે મહેરબાની કરીને કોઈ પણ એવો માણસ આવ્યો હોય તો તે વખત બસો ચારસો ડોલર જે હોય આપી દેવા જોઈએ જિંદગી બહુ ઇમ્પોર્ટન્ટ આપણી છે લાઈફની અંદર તો હવે આખી જિંદગી કમાવાનું તો એ બસો ત્રણસો ડોલરમાં શું કરવાનું પણ ત્યાં પોલીસ પણ એટલી સ્ટ્રિક છે કે જો એવો એ કરીને જતો જુએ ને તો એ શૂટ કરી દેવાનું એને ઓથોરિટી છે એટલે ડ્રગ એડિક્ટને પણ ખબર છે કે હું ત્યાં જઈ રહ્યો છું પણ મારું પણ મોત બહાર બોલી જ રહ્યું છે કારણ કે પોલીસને એ રાઈટ છે ત્યાં આગળ અને આપણે અહીંયા આ જે કથાઓ ડાયરાઓ ફલાણો ઢીકણું એ બધું ત્યાં થાય બધા વાજીંદરો વગાડવો હોય એ બાબતો તો મને બહુ હસવું આવે છે ડાયરા કાને ત્યાં કોઈને ટાઈમ જ નથી પોતાનું કામ પોતાની રીતે એન્જોય કરવું ખાવું પીવું પોતાની મસ્તીથી જીવવું આવા કલાકારો તો કોઈ કોઈ વાર આવે મનોરંજન માટે તો કોઈ વાર જતા હોય છે લોકો નથી જતા એવું નહીં પણ ત્યાંની પ્રજા એવું બહુ માનતી નથી અથવા ગુજરાતીઓ આપડા હોય ને ગુજરાતીઓ હોય ને ચાલ્યા બાયરા હોય ખરા અહીંથી આવે એટલે હવે એક વસ્તુ છે યાર તમે 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 હું તો નહીં જતો હું તો તમારે તો જવું પડે મને એવો કોઈ શોખ નથી કે ડાયરાનો કે મને તો ઉપરથી એમ થાય કે સો ડોલર ટિકિટ કાઢવી પચાસ ડોલરની ટિકિટ હોય તો બેટર કે મારે કોઈ આપણા આપણો માણસ અહીં હું આવું ત્યારે મને એમ થાય કે હું એને મદદ ના કરું કે ડાયરામજીને કરવાનું શું જો મારે સાંભળવું હોય એનો ડાયરો તો યુટ્યુબમાં આવે જ છે ને તો મને બીજી બીજી વાત એ કહેવા માંગુ છું કે દાખલા તરીકે તમે અમેરિકાથી અહીંયા હોય તમે ને થઈ ગયા કારણ કે તમે બધા એટલા બધા ગુજરાતીઓ હી અમેરિકાની અંદર બીજા અન્ય જગ્યા લંડનમાં હોય આ હોય કેનેડા હોય બધી જગ્યાએ એનાર ગુજરાતીઓ છે એનાર તો તમને અહીંયા જે ત્યાંના કાયદા કાનૂન તમને જો તે તમારી પ્રોસેસ જે જલ્દી થઈ જાય એવી તમને અહીંયા કોઈ સરકારી કચેરીઓમાં તમે જો અહીંયા તમને કોઈ કન્નડગત કે એવો કોઈ પ્રશ્ન ઉભો થાય અહીં તો કરપ્શન એટલું બધું છે એટલા માટે લોકો ધક્કા જ ખવડાવે કોઈ પણ કોઈ ઓફિસરની પાસે ગમે ત્યાં જાઓ એટલે પહેલો તો એક કાલે આવજો સાહેબ નથી જે હોય કઈક વજન મૂકો ચા પાવ હવે મારા જેવા તો આપણને ખબર ના હોય એટલે આપણે કોઈ દા જિંદગીમાં કરપ્શન કર્યું નથી રાઈટ કે ભાઈ કોઈને એટલે અમે તો બારથી ચા મંગાવ્યા તાકાઈ એવું નહીં પૈસા આપો કામ કરીએ ચા અહીંયા કયા પ્રકારની ચાપી એ મને નહીં ખબર યાર પણ હમણાં તો બહુ હશું આવે છે એની સિસ્ટમમાં સાંભળીએ તારે આમ તમને કોઈ બીજી રીતે હેરાન ગતિ કોઈ એવું કરવામાં આવે અહીંયા તમને કોઈ પ્રોબ્લેમ થાય હેરાન હેરાનગતિમાં તો અહીં અમુક આલ આ લોકલ પ્રજા છે ને કોઈ કોઈ વાર હેરાન કરી જાય સાથી કે હવે અમે એમને મદદ કરી હોય કંઈ અને કોઈ વાત કરીએ કે ભાઈ હવે મેં તને પચીસ આપ્યા હતા અને પાછા હાલ આલ

કે જો આપેલા વચન જો ના પાડે ને તો એને મુશ્કેલી થાય બીજી વખત બીજી વખત બીજી વખત જય રામજી બેસવાનો વાર ખરેખર આ આ બધું ઘણું આપણે એવું જોવામાં આવે હક ભાઈ આ થયું તે થયું ફલવાનું થયું ઢીકણું થયું અમેરિકા અને ભારતને તમે એમ કહો કે આટલો સો વર્ષનો ડિફરન્સ છે સો વર્ષ આગળની જિંદગી જીવ તો આપણે એટલે કઈ પહોંચીશું કારણ કે ત્યાં શું છે દુનિયાના બધા બ્રેન એ લોકો લઈ જાય છે અહીંથી ટેકનોલોજીમાં પણ રાઈટ હવે આપણા સારા સારા ગુજરાતીઓ અત્યારે જે ભણેલા ગણેલા સારા આઈટીમાં બધા બધાને પેલો ગૂગલવાળા એપલવાળા બધા લઈ જાય ત્યાં આગળ હવે મોસ્ટ પ્રોબેબલી અમેરિકાનું મગજ એક જ ચાલે છે કે દરેક વિદ્યાર્થીમાં એક વિદ્યાર્થી એક એવો પાકશે કે જે આખી દુનિયાને લૂંટીને અમારે પૈસા લાવશે દાખલા તરીકે ફેસબુકનો એક સીઓ રાઇટ હવે એક આપણો સુંદર પીચાઈ છે બધા હવે એટલા સુંદર ફર્સ્ટ ક્લાસ બ્રેન છે એ આપણે અહીં રહેતા નથી અને એ લોકોને એમ છે કે એક લાખ વિદ્યાર્થીમાં એક વિદ્યાર્થી એવો પાકશે તો આખી દુનિયાના પૈસા એવા એવી ટેકનોલોજી કરશે કે એવું કંઈક પ્રોડ્યુસ કરશે કે આખી દુનિયાના પૈસા આપણી પાસે આવશે એટલા માટે હંમેશા બ્રેનને શોધતા જ હોય છે કે હોશિયાર વિદ્યાર્થી ક્યાં છે હોશિયાર માણસ ક્યાં છે એવું હંમેશા એમને એવું હોય છે અત્યારે પણ એ તમારી વાત આ છે હમણાં તો વિશ્વના ત્રીજા નંબરના ધનિકને અમેરિકાના નાથન એન્ડરસને તો કાઢી રોકી દીધી ધપાઈ દીધી ત્યાં આગળ એવું છે કે મોટો ચમરબંધી હોય અહીં આગળ તો એમ કે ચમરબંધીને છોડવા નહીં આવે પણ ત્યાં તો મોટો ચમરબંધી હોય તો એનું અંદર એ ચાલે નહીં જે વસ્તુ તે ખોટું કર્યું છે તો યુ ઇશ્યુડ આઉટ ટુ પે તારે એ પનિશમેન્ટ ભોગવવાની છે જ એમ છે જ એટલે એ ભૂલી જાઓ દરેક માણસ મોટો હોય કે નાનો હોય ખોટું કરતો સાત વાર વિચાર કરે જ છે કારણ કે ખબર છે કે આજે નહીં ને કાલે પકડાવવાનો છે અને પકડાયા પછી જેલના સરિયા પાછળ જવાનું જ છે અમેરિકામાં તો ક્રિશ્ચન ધર્મ જ છે ને હા અત્યારે મોસ્ટ ફલ બધા ક્રિશ્ચન છે એટલે તમને તમને અંદર

પાડ્યું હોય અને સ્મિત એ પેલું એની ક્રિશ્ચિયન નામ હોય એવું બે જ નામ છે બીજું કશું એટલે ત્યાં પાછો ઉલ્લડો બુલ્લડો આવા જ્ઞાતિવાદ ના ભાઈ બહાર નીકળી જો મૂશો કેમ રાખે છે ઘોડા ઉપર જમ એમ બેઠો વરઘોડો છે એમ કાઢ્યો આવું બધું કશું કરું કે જ્ઞાતિ જ નથી એટલે શું કરવાનું ત્યાં જ્ઞાતિવાદ જ નથી તો તો એક જ સમજે છે કે માણસ માણસ છે ખ્યાલ આવે છે એટલું જ એ લોકો માણસ છે દરેક માણસ છે દરેક માણસ સમાન છે ઇવન મને કોઈ દા આજની માણસ છે મુસ્લિમ હિન્દુ ક્રિશ્ચન ફલાણું ઢીકણું એવું તો કોઈ કોઈ એવું કોઈ છે નહીં કોઈ એવું છે નહીં અને દરેક ત્યાં શું છે ને જે ન્યુસન્સ કરે છે કોઈ પણ ભારતીય આવીને ગમે તે તો એને એવું લોકો ઠીક કરી નાખે છે પકડીને વ્યવસ્થિત રીતે હું સમજાવી દઈશ સારી ગુજરાતી ભાષામાં ભાષામાં કે ભાઈ તું આ બધું તારા દેશમાં રાખજે હોય નહીં અહીં નહીં અહીં આવ્યા પછી અમારી સિસ્ટમ માં ચાલવાનું અમારી રીતે જેવું હોય ત્યાં રે નહી તો ભાગ અહીંથી ડિપોર્ટ કરવા મારે નહીં લાગે એને પેલા કલર બલરમાં કોઈ ભોડાકુટ કરી કે આ કલર ને પીળો કલર ને લાલ કલર ને આ કલર ને એ માનવતામાં માને છે ને એટલે એને કલર બલર જેવું છે નહીં પહેલા કદાચ મેં સાંભળેલું કે પચાસ વર્ષ પેલા કંઈ એવું કલર સિસ્ટમ હતી થોડું ઘણું ધોળિયા નહોતું પણ અત્યારે તો એવું કશું દેખાતું નથી કંઈ પણ એવું નહીં દે જસ્ટ રિસ્પેક્ટ લાઈક વી આર હ્યુમન માણસો છે એવું તરીકે વર્તન કરે છે સાચી ખ્યાલ આવે છે જગદીશભાઈ અમારા મિત્ર સાથે ઘણી એવી વાતો કરી અને ખરેખર એમની પાસે હું પહેલાં બેઠો આઈને હું બધું સમજ્યો અને જગદીશભાઈનું મારું મળવું હતું અને મિત્ર છે મારા અને આવું તલપાપડ પાપડ થાય એના માટે ઘણી વાર આપણને પોતાની હોય જગદીશભાઈ મને ઘણી વાર કોઈ કે આઈ જો હેડો મારા સાથે અને હવે જવાના છે એટલે હું લેતો હતો ને એ હેડો બધું મૂકો દફતર એટલું મેં કીધું ના જગદીશભાઈ તમે બરાબર જ્યાં હો તમે એનઆરઆઈ જ્યાં હો અમારે તો અહીંયા રહેવાનું જ છે અને અમેરિકા નહીં આપણે તો આ બરોબર છે આપણો દેશ બરોબર છે તે બધું સારું છે પણ હવે એવી એ વાતો આપણે સોંભડી છે તમે મી બધો કે ભાઈ અમેરિકા વાળા વિઝા અહીંયા લેવા આવશે આવશે એવું એ મોનેમાં આવે તમને અમેરિકા વાળા હોય આવે એ તો શક્ય જ નથી કે અમેરિકા તોથી જ માણસ અહીંયા આવીને શું કરવા આવે પેલું પેલા અહીંયા આ ચાલે છે ને આ બધું આ તમે આ ધર્મ નું ને હિન્દુ મુસ્લિમ કરો અને મજા આવો અમને ત્યાં ટાઈમ એવો છે નહીં કે આ ધર્મ નાન તેન હિન્દુ મુસ્લિમ તો આ તો બધા એક જ છે એટલે એમાં કોઈ પંચાયત કોઈ કરતું નથી અથવા પડવા માંગતું નથી શાંતિથી ખાવું પીવું પૈસા કમાવા આનંદ થી જીવન જીવવું ફેમિલીને રાખવું કોઈને થાય એને મદદ કરવી એ જ વિચારો સાથે પ્રજા જીવે છે નહીં અહીંયા જે આ બધું ધર્મના નોમ જે પ્રચાર ચાલી રહ્યા ઇન્ડિયામાં એ માનું ત્યાં તો કશું હોય જ નહીં બિલકુલ મુસ્લિમ હોય કોઈ પણ હોય દરેક ધર્મ નો પ્રચાર એમને એમની રીતે કરવો જ જોઈએ ધર્મ ની અંદર આસ્થા હોવી જોઈએ આપડે વિશ્વાસ હોવો જોઈએ આપડે જે ભગવાન માનતા હોય એમાં વિશ્વાસ હોવો જ જોઈએ નાસ્તિક નો બનાય આસ્તિક જ બનાય પણ વાત આવી છે કે એના ઉપર રાજનીતિ થાય એ કેટલું યોગ્ય તમારે તો એવી રાજનીતિ થાય અમારે ત્યાં એવી કોઈ રાજ નહીં અમારે તો કામની રાજનીતિ કરે જ લોકો કે ભાઈ હું બેસ્ટ કામ કયો કયો ઓફિસર કરશે કે બેસ્ટ કામ કયો ધારાસભ્ય કરશે એની રાજનીતિ હોય કે ભાઈ તારા કરતો હું સારું કામ કરીશ અને હું પુરવાર કરીશ ના કરું જ મને નેક્સ્ટ ટાઈમ વોટ ના આપશો એ રાજનીતિ છે આવી ધર્મની કે જ્ઞાતિવાદની કે બીજી કોઈ ની રાજનીતિ નથી કરતા ત્યાં અને બધું 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 ગુજરાતી જમવાનું ને આખી દુનિયાથી વસ્તુઓ આવે છે એટલે તો વાત જ ના કરો અમારે બારે બાર મહિના કેરીઓ મળે છે તમારે અહીંયા કે કદાચ સિઝનમાં જ મળતી હશે રાઈટ આખી દુનિયામાં હવે જુદા જુદા સમયે જુદી જુદી જગ્યાએ જે વસ્તુ થતી હોય ત્યાં ભજી વાત હું શોધું છું કોઈ આવે તો યાર મજા આવે ભજીયો ખાવા ત્યાંથી અહીંયા તો પકોડાની લાઈન લાગી લઈ ત્યાં મારા બેટા બધા ગુજરાતી આવે પણ કોઈ ભજીયો નું મારો બેટા ઓપન નહીં હું ઘણા બધા છું

કેટલા લોકો એમાં ગુજરાતીઓ ગુજરાતીક ભારતીયો કેટલા લોકો અમેરિકા અથવા વિદેશમાં જઈ રહ્યા સાલ તમે આંકડો આંકડો તો કોઈ એનું કારણ 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 શું 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 જવાનું સ્કોપ નથી અહીંયા તમારું જીવન તમે જે ભણો છો એ જે એના સ્કોપ નથી નોકરીઓ નથી મળતી કારણ શું આટલા બધા વિદ્યાર્થીઓ આટલા બધા લોકો તમે એમ કહો હું અઠ્યાવીસ વર્ષે આજે તમારે અડત્રીસ વર્ષ થયો તમે એ વખતે જતા રહ્યા તો એ વખતે તમે ના તો આજે 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 તમે તમે અલગ હોત હોત ભાઈ જતા રહ્યા સત્યાવીસ વર્ષની ઉંમરે તમે જતા રહ્યા આજે તમારા ભાઈ શું એ બધું રોકાણ તો તમે ઈન્ડિયામાં જ કરો તો કમાઈ કમાય કમાઈ તમે અમેરિકામાં તો રોકાણ કરતા જ નહીં તો એના સ્કોપ નથી ભારત દેશની પાસે સરકાર પાસે

નથી એના ભાઈ અહીંયા આપણા મુખ્યમંત્રી ભાઈ એકસો અઠ્ઠાણું ગુજરાતમાં એકસો અઠ્ઠાણું કરોડ રૂપિયાનું પ્લેન એવું તો એ કોઈ યુક્રેનના ભાઈ નહીં સમજ્યા તમે મારી વાતને છતો પણ એની ડિગ્રી તમે એમબીબીએસની લો એવું મેં સાંભળ્યું હોય યુક્રેનમાં એમબીબીએસની ડિગ્રી અને અહીંયા તમારે દોઢ કરોડ ખર્ચો થાય તો તેઓ તમારે પચાસ સાહીઠ હજારમાં તમને એમબીબીએસની ડિગ્રી મળી જાય અને એવા ઘણા વિદ્યાર્થીઓ તમે જો ને રશિયાના યુદ્ધના અંદર આપણા વિદ્યાર્થીઓ દેખાણા ભાઈ આટલા બધા વિદ્યાર્થીઓ તો અભ્યાસ માટે એમબીબીએ અને એ ડિગ્રીની માન્યતા એવું કહેવામાં એકસો બ્યાસી દેશોમાં યુક્રેનમાં તમે મેળવેલી એમબીબીએસની ડિગ્રીની માન્યતા એકસો બ્યાસી દેશોમાં માન્યતા મેળવવામાં આવે છે તો તમે વિચાર કરો કે આવડો રશિયાએ જ ભૂલ કરી કે યુક્રેનને તો અમે કલાકમાં બધું પૂરું કરતી ચોથ્યું એવી રીતે હું એવું કહેવા માંગુ કે આટલું બધું અહીંયા ભારત દેશના વડાપ્રધાન પાસે સુવિધાઓ છે મુખ્યમંત્રી પાસે છે અને હરેક ધારાસભ્યો છે ત્યાં નથી તો અહીંયા દોઢ કરોડ રૂપિયા MBBS નો ખર્ચો કરવામાં એનું કારણ શું આ આગળ કેવી રીતે આવી આમાં તો છે ને આ પ્રાઇવેટાઇઝેશન જે થયું ને એ બહુ અમુક વસ્તુ રીતે ખોટું કહેવાય કારણ કે એમાં શું થયું કે ખરેખર આ જવાબદારી હતી ગવર્મેન્ટની કારણ કે ગવર્મેન્ટ કરી શકત પણ ગવર્મેન્ટે બેકઅપ કરી અને પ્રાઇવેટને જે સોંપ્યું એટલે પ્રાઇવેટવાળા તો એક જ એને એક જ ઇન્ટરેસ્ટ છે કે ભાઈ હું પૈસા કેમ વધારે કમાવું હવે એમણે એટલી ફીઓ વધારી મને બહુ ખબર નથી એનું પણ એટલી બધી ફી વધારી છે અને લોકો પ્રાઇવેટમાં ક્યાં કે ગવર્મેન્ટમાં એટલું સીટો ના માપી એટલે ભાઈ પ્રાઇવેટ વાળા એમનું પોતાનું ધંધો ચલાવ્યો અને લોકોને લુ ચૂસી લીધા હું તો મારી દૃષ્ટિએ કહું કે લોકોની પરિસ્થિતિ ખરાબ કરી ખ્યાલ આવે તમારે તો વીજળીનું કેવું લાઈટ લાઇટ જાય આ થાય તે થાય તો આડત્રીસ વર્ષમાં મેં કોઈ દા વીજળીનો ઝબકારો મેં જોયો નથી લાઈટ પાડી કારણ કે બધી જ વસ્તુ આજે ગેસ અમારો વીજળીથી ચાલે છે રાઈટ તો ખાવા કઈ રીતે કરીએ જો વીજળી ના હોય તો અને જો ભૂલે કે કોઈ વાર ઇન્સિડન્સ એવો તોફાન આવ્યું બન્યું તો એમાં એવું હોય છે કે ગવર્મેન્ટ જો ત્રણ કલાકથી વધારે તમારી વીજળી બંધ રહી તો એ લોકો છે કે ભાઈ તમારી ફ્રીઝરમાં જે કંઈ વસ્તુ હોય બધી ફેંકી દેજો જે કંઈ એનું એમાઉન્ટ ફોર્મ ભરીને કહી દેજો અમે વિદ્યુત કંપની તમને ચેકમેલ કરી દેશે મને એકવાર આવું થયું તું અને મને એક જે ચેક આવેલો આવ પણ જનરલી લાઇટ જતી જ નથી એટલે મૂળ ટૂંકમાં ત્યાંની સરકાર બહુ જાગૃત સહેજ પણ ચલવી ના લે પાણી હવા અને સ્વચ્છતા માટે બહુ જાગૃત બહુ જ જાગૃત કહી તો ચાલે આપડા મારા પરમ મિત્ર જગદીશભાઈ સાથે ઘણી એવી વાતો કરી અને અમેરિકા અને ભારતના જે એરિયા સડત્રીસ અડત્રીસ વર્ષથી અમેરિકાની અંદર છે અને એમને સમજ્યા એમની પાસે કે ભાઈ સમજ્યા આ દેશે પહોંચશે આશા રાખો આશા અમર છે અને આશા તો રાખવી જ પડશે આશા અને વિશ્વાસ એના સિવાય આપણા પાસે કશું છે નહીં મારે ટૂંકમાં એ શું કહેવું છે કે ખરેખર ઇકોનોમી કોને કહેવાય ને એની ઉપરથી મારે થોડો પડદો હઠાવો બોલો કે અમેરિકા રીચ છે અને આપણે મુશ્કેલી છે એનું મેઇન કારણ શું છે કે ત્યાં માણસની કિંમત છે માણસની કિંમત છે એટલે એનો અર્થ કે જે કંઈ પૈસા આપવામાં આવે છે કામ કરે છે પૈસા આપવામાં આવે છે એનાથી એને જે ખર્ચો આવે છે ને એ ત્રણ ગણો ઓછો આવે છે કે બે ગણો ઓછો આવે છે ધારો કે મારો પગાર ત્રણ હજાર ડોલર હોય તો મારે પંદરસો કે બારસો ચૌદસો ડોલરમાં મારું શાંતિ પૂરું એટલે હું દર મહિને

એટલે સવા લાખ રૂપિયા ત્યાં સવા લાખ રૂપિયા તો ઇન્ડિયામાં તો જાય કહું મજા આવી જાય આ જે મેં વાત કરી ને એ તો મિનિમમ જે માણસો સામાન્ય કમાય છે એની વાત કરી બાકી પચીસ હજાર ડોલરે બચાવનારા છે ને પચાસ હજાર ડોલરએ બચાવનારા ત્યાં છે અને આપણા ગુજરાતીમાં એટલું પોટેન્શિયલ છે કે જો અહીંથી જઈ અને ગુજરાતી જો દોડિયાઓને હંફાઈ શકતો હોય ખ્યાલ આવે છે ત્યાં એની મોટલો બધી લઈ લીધી અમે ત્યાંના ધંધા બધા દ્વારિયા પાસેથી લઈ લીધા ખ્યાલ આવે છે પણ થોડી મહેનત અમે એટલી કરીએ છીએ સવારમાં પાંચ વાગે જાગી જઈએ છીએ રાત્રે નવથી દસ વાગ્યા સુધી મહેનત કરીએ ચૌદ ચૌદ પંદર પંદર કલાક કામ કરીએ છીએ અને એટલા માટે અમે ત્યાં આગળ વધ્યા છીએ બીજું ગવર્મેન્ટનું પણ એટલું બેકઅપ છે કે ઓછા પૈસે લોન મળે છે ખ્યાલ આવે છે અને આપણા ગુજરાતીઓ સાહસિક છે એટલે બેંકોના પૈસા લઈ અને દસ ટકા ડાઉન મૂકી અને મિલિયન ડોલર ની મોટલ હોય તો પણ અમે લઈ શકીએ છીએ એને નહીં પછી પૈસા બેજા લઈને કોઈ વાળું કરીને જતો રહેવો એ એ સિસ્ટમ ત્યાં કોઈના મગજમાં આવતી જ નથી કે ભઈ હું પૈસા લઈને ઓનું ઊંધું પાડી દઉં કે ના આપું એ મગજમાં ત્યાંની સિસ્ટમમાં કોઈ દિવસ બેસ્ટ એ શૂટ થતું જ નથી એને આ માલિયા બાલિયા જેવાનો ઉઠાડી ઉઠાડીને જતો રહે માને આ આને તો દુનિયામાં ગમે તો સંતાય હોય ને એ અમેરિકા વાળા ખેંચીને લઈ જાય એવા જો બિન લાદીને લઈ ગયા હોય તો માલ્યો તો ત્રણ કલાકમાં ખેંચી નાખે ત્યાં અને અહીંયા 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 તો જે આવે બધા કરીને જતા રહે જો ભાઈ આ અહીંની સિસ્ટમ છે અને જે ત્યાંની સિસ્ટમ હતી એ મેં તમને વાત કરી ઘણી ઘણી એ બધી બાબતો ખરેખર આપણા વિચલિત થાય કે યાર આ દેશ આગળ અહીંનું કારણ છે તો એવા ઘણા પ્રશ્નો ઊભા થતા હજી તમને મને દરેકને થતા હજી આ તો આપણા મિત્ર છે એમને મળ્યા આપણા એમના સાથે વાતો કરી અને એમની પાસે સમજ્યા કે ના ભાઈ આવી આવી પરિસ્થિતિ કે અડત્રીસ વર્ષથી તેઓ છે જગદીશભાઈ એટલે જગદીશભાઈને આ બધી ખબર હોય આપણે પૂછ્યું કે ચલો જવાનું તો નહીં થાય કારણ કે જવાનું તો શાક સાગોળે ભેંસ ભાગોળે એવી બધી વાત છે પણ જવાનું તો કદાચ નહીં થાય પણ એક મિત્ર છે આપણા તેઓ તો સમજ્યા એમના પાસે ભાઈ આ ખરેખર આ દેશને તો પછી આપણે તો આવું બાધા બંધુકડીઓ હેડે જ જવાનું આપણા અમે અમારે તો આવું આવવાની આશા જ નહીં રાખવાની ને અમે તો આવું અમેરિકા જોઈએ જ નહીં ખાલી અમારા સપનો જોવાનું આમાં કેવું છે અમેરિકા વાળાને બે જ વસ્તુ છે કે કરપ્શન જીરો છે ને એટલે એ જો તમે વિઝા માટે એપ્લાય કરો ધારો કે અને એને યોગ્ય લાગે ને તો રસ્તે જતો નાના માણસને આપી દે અને ના આપવા હોય તો ચમરબંધી હોય ને કે જે અબજો રૂપિયા બતાવે ને તો એ ઓફિસર એમ કે ભાઈ મારા સિસ્ટમમાં તું આવતો નથી એટલે હું તમને નહીં આપું બીજા કહેલા કારણ કે ત્યાં આગળ કોઈ રૂપિયો લેવાતો નથી અને ઓફિસરની તાકાત એટલી કે પ્રેસિડન્ટ પણ જો એને કહે ને ફોર્સ કરે ને તો એવો રિઝાઇન કરીને જતો રહે કે ભાઈ મારે આ કામ નથી કરવું મૂળ અને કાયદા કાનૂન એકદમ કડક કોઈને પણ છોડવાનો નહીં એટલા માટે એ અને બીજા નંબરનો દરેક વ્યક્તિને કદાક તરીકે તમે લોન લેવા જો તો લોન કેટલા સમયમાં પાસ થઈ જાય તમે એપ્લાય કરો છો ત્રણ કલાક ત્રણ કલાકમાં લોન બાંધી દે તો અરે કલાકમાં એ થઈ ગયેલી મેં જોઈ એટલે દસ ટકા ઈ એસ કે કશું બતાવવાનું માટે તમારે એક જ વસ્તુ છે એ લોકો કે મિલિયન ડોલરની લોન જોઈએ છે તો એક લાખ ડોલર તમારે જોઈએ નેતા બધા ભણેલા છે સો ટકા એકેય એકેય નેતા અભણ નહીં થયા અભણને ઊભો રહેવાની તો અભણ માણસો છે જ નહીં અને ઊભો રહેવાના ચોથી ચોપડી પાસ હોય મોટી મોટી વાતો ફરજી ફરજી પેલું બને આપડે માર્કશીપો ને એવું બધું કશું બને હે હવે જો ભ્રષ્ટાચાર હવે ફરજીની વાત જ ક્યાં કરો કશું ફરજી મળે નહીં અને ખરેખર સમજવા જેવી વાત આજ ખુશ એટલા માટે થયા કે ત્યો આમ હોવાનું ત્યો કશું નહીં બસ બધું જલસા કરો કમો મહેનત કરો મજૂરી કરો અને દરેક વ્યક્તિને ઇજ્જત કરો સિનિયર સિટીઝનોની ઇજ્જત કરો અને સિનિયર સિટીઝનો માટે બાળકો માટે આ બધો માટે સુવિધાઓ બધો એ બાબતનો હતો જે મને એક વાત એવું વિચાર આવે કે અમેરિકા કોદા ક્રિકેટ મેચ નહીં રમતું બીજી બધી ઓલિમ્પિકમાં અમેરિકાનો નંબર હોય બીજી બધી રમતોમાં કારણ કે એનું મેઈન કારણ એક હતું કે એમને બ્રિટિશ પ્રત્યે હિટનેસ હતી પહેલા જ્યારથી આઝાદી મળી તકલી એટલે બ્રિટનની આ બ્રિટનની ગેમ છે અને બીજું કે આપણા કરતો બધી સિસ્ટમ અવરી છે તમે ધારો કે લાઇટની સ્વિચ આમ નીચે પાડો છો એ ઉપર પાડે છે તમે જમણી સાઈડ ડાબી સાઈડ ડ્રાય કરો એ જમણી સાઈડ ડ્રાય કરે કોઈ પણ વસ્તુ તમે કિલોગ્રામ અહીં વજન કરો એ પાઉન્ડમાં વજન કરે છે તમે એટલે કોઈ પણ વસ્તુ અમેરિકામાં બ્રિટિશની એ લોકોએ એક્સેપ્ટ નથી કરી ખ્યાલ આવે છે એને લઈને એ લોકો ક્રિકેટ નથી રમતા ખ્યાલ આવે છે ચલો મિત્રો અમારા ખૂબ સારી એવી વાતો કરી અને જે વાતો આપણે બધાએ સમજવી પડશે એવું નથી હોતું સરકાર જ કશું કરે સ્વચ્છતા માટે તો આપણે બધાએ જાગૃત બનવું પડે એ બાબતમાં ભ્રષ્ટાચાર તો ભ્રષ્ટાચાર નો રોકવો છે તો આપણે ભ્રષ્ટાચાર મતલબ આપણે આપવાનું બંધ કરવું પડશે લોચ આપવાની જ નહીં આપણે લાઈનમાં ઊભું જ રહેવું પડે

સરકાર ત્યારે સમજે કે આપણે બધા જાગૃત બદલી બનીશું આપણે આપણી સોચ બદલીશું તો જે બધું થવાનું બાકી કોઈ શક્ય સ નહીં બાકી આ અમેરિકામાં જગદીશભાઈએ કીધું મેં કીધું પેપર પેપર ફૂટ તમે બધા એ સાંભળ્યું કશું ન ફૂટ કારણ કે તેઓ ફૂટવાની તાકાત જ નહીં અને તેઓ ફૂટ્યું તો એ ફૂટી જાય આ એ સિસ્ટમ એટલે એ આ બધું ભવિષ્ય સાથે ચેડા જે કરવામાં સિનિયર સિટીઝનો તમે જોવો કે જગદીશભાઈ અને એમના પત્નીને બંનેનો થઈને ત્રણ હજાર ડોલર દર મહિને છે એમને સરકાર આપે છે એમના પાસે પેલા ટેક્સ કાપ્યો આપે ત્રણ હજાર ડોલર એટલે આઠ તરી ચોવીસ અઢી લાખ રૂપિયા થયા ઇન્ડિયાના કેટલા થયા અઢી લાખ રૂપિયા થયા એ ઈન્ડિયામાં અઢી લાખ રૂપિયા આપણે સરકાર કોઈ પેન્શન આપવા નહીં આપણે કોઈ સિનિયર જે પેન્શન સરકારી કર્મચારીઓને આપતા હતા શિક્ષકોને આપતા હતા જે બધા પેન્શનો બંધ કર્યા અને ઊંધા ઊંધા રવાડ અને અહીંયા તમારે ગમે તે નિવેદન આપી દે અહીંયા ગમે તે બોલી શકાય કે ભાઈ આ કરો આ કરો આ ધર્મ બચાવવો પડે આને કરવો પડે અહીંયા હિન્દુ બોલો આ મુસ્લિમ બોલો જગદીશભાઈને આપણે એ બોલ્યું કોઈ ક્વિચન તમને આઈન ફેટ પકડીને બોલવરાઓ કંઈ ક્રિશ્ચનના વિશે ધર્મનું તો એ બધું તેઓ કશ્યું નહીં એનું કારણ જ એ દેશ મહાસત્તા છે એનું કારણ આ અને એટલું બધું આગળ છે કે એંસી રૂપિયા ડોલરની કિંમત એક રૂપિયો ત્યાં તમે એક ડોલર કમો એને તમે ઇન્ડિયામાં મોકલી દો તો એ એ રૂપિયામાં રૂપાંતર થાય એસી બે એસી રૂપિયામાં રૂપાંતર થઈ જાય એટલે તમે એ કેવડી મોટી થયું તમારા રૂપિયાની વેલ્યુ શું રહી તમે અહીંયા ગમે અહીંયા કમાઈને અહીંયા વાપરો આવું ત્યો કમાઈને ત્યો વાપરો તો કોઈ વેલ્યુ નહીં પણ આ લોકો તો જે ગુજરાતીઓ હોય દરેક ભારતીયો વિદેશમાં રહેતા હોય એ પોતે અહીંયા આપે છે એ પોતે અહીંયા રોકે પૈસા અહીંયા જ રોકવાના કમાય ત્યો અને ગુજરાતીઓ તો ખાસ કારણ કે એ માસ્ટર હોય ગુજરાતી એટલે ત્યો કમાય અને અહીંયા મોકલે એના લીધે આ બધું જે ચાલે અને આવા એનઆરઆઈઓને ખરેખર કોઈ હેરાનગતિ થતી હોય કોઈ આ થતું હોય કોઈ તે થતું હોય કોઈ કચેરી એનઆરઆઈઓને સાચવવા એમની ઇજત કરવી તો આ ઘણી એવી આપણી ઇકોનોમીમાં એ લોકોનો પ્રભાવ છે અને પ્રભાવ પાડે છે કારણ કે એ છે એ કોઈ ઇન્વેસ્ટ કરે છે અહીંયા તો એ એ રોક છે તો એમાં ઘણા લોકો રોજીરોટીઓ ફલાણું ઢીકણું બધી રીતે દેશને ગુજરાત રાજ્યને ગુજરાતી હોય તો ગુજરાત રાજ્યને પંજાબી હોય તો તમે જો અડધું પંજાબ કેનેડામાં તો એ લોકોથી ફરક પડે છે તો આ બધું આપણે લોકોને સાચવવા પડશે એમને સમજવા પડશે એમની ઇજ્જત કરવી પડશે એમની હેરાનગતિ કમસે કમ ઓછી થાય એવું આપણે બધાએ કરવું પડશે અને આ સરકારી કચેરીઓની અંદર એ એમની મિલકત જોવા આવતા અને વર્ષમાં બે વર્ષમાં એકાદ વખત આવતા હોય છે અને પંદર દાડા વીસ દાડા અહીંયા હોય તો પાંચ દસ લાખ રૂપિયા તો સીધા વાપરીને જતા રહેવાના કારણ કે અહીંયા કોઈ લગ્ન માટે આવે તો એ તો એના માટે જ આવે ચલો છોકરાને લગ્ન ત્યાં કરીએ તો દ પંદર લાખ રૂપિયા વીસ લાખ રૂપિયા પચીસ લાખ રૂપિયા વાપરતા જ હોય તો એ એ ફાયદો તો હોય જ થવાનો કમાઈને ત્યાંથી લાવે ને અહીંયા વાપર્યું તો એવા લોકો એનઆરઆઈઓની આપણે ઇજ્જત કરવી પડે અને અમેરિકા રહેતો હોય આવે તો એવા લોકો અમેરિકા હોય અન્ય કોઈ વિદેશમાં રહેતો હોય દરેકની ઇજ્જત કરવી પડે અને આપણે એ કરતા નથી આ દરેકે

ધીરે ધીરે પણ આ તો તમારી તમારી જનરેશન આવે બાકી તો હવે મને તો નહીં રહો તમે કહો મારા બે છોકરા તમારા બે છોકરા મને જ નહીં લાગતું કે આટલું આઈન 6 મહિના હોય ના એ લોકો તો હવે ધીરે ધીરે ત્યાંની સિસ્ટમ એડોપ્ટ કરી છે એટલે હવે એ એક પ્રશ્ન મોટો થવાનો જ છે આજે નહીં ને કાલે કારણ કે એમને તો આ બધું હેરાન ગતિન ફલાણું ઢીકણું ને આ બધું એ તો કંટાળી જાય ના એ ગમે નહીં કારણ કે તો 10 મિનિટે ઊભા ના રહેવાનું હોય અને અહીંયા તો તૈન દાડા થઈ જોય લાગાવા પણ એમાં મોટું નુકસાન છે ને આપણા ગુજરાતને જ થવાનું છે જો કદાચ એનઆરઆઈનો ફ્લો આવતો બંધ થાય હું તો એક જ કહું કે ગવર્મેન્ટને કહું કે મારી રિક્વેસ્ટ છે કે બને ત્યાં સુધી એનઆરઆઈને અહીં લાવો જેટલા વધારે આવશે એક એનઆરઆઈ પાંચથી પંદર લાખ રૂપિયા તમને અહીં આપી જવાનો છે સારી હોટેલો બાંધો સારું ટુરિઝમ વિકાસ કરો લોકો આજે દુબઈમાં કેમ જાય છે બીજી બધી કન્ટ્રીમાં લોકો ત્યાંના અમેરિકા વારા બધે ફરવા જાય છે પણ અમેરિકાનો આદની તરીકે પાછા પડે છે આગળ કરતા વ્હાઇટ લોકો સાદી કે આગળ બધી સિસ્ટમ આપડે પ્રોપર નથી અને આપડા આપડા બેંગકોંગનું પટાયા જો હવે એ તો હવે જો બેંગકોંગનું પટાયા ઉપડી જાય હું તો બધું થયો ખર્ચી ના આવે હું તો એક એક જ કહું કે ભાઈ બહારથી લોકો જેટલા આવશે ને એટલો આપણને મોટો ફાયદો છે

ના આવે ગમે તે હોય પણ જો પહેલું એની જાચ કરવાની હોય કે ભાઈ ખરેખર એ માણસને અને હું તો તમને ગેરંટી હતી કહું કે નવ્વાણું ટકા લોકો સારા જ છે અહીં આવીને કોઈ એવા ગુના કરવા બારા આવે તો અહીંયા ગુના કરવા એ ગુના કરવા અહીંયા આવતા જ નથી અહીં સારું ઈચ્છવા જ આવે છે પણ છતાં હવે અહીં લોકલ પ્રજા જે છે અમુકવાર હેરાન કરી જાય કોઈ ઓફિસરો હેરાન કરી જાય કોઈ ગમે તે પોલિટિશિયન હેરાન કરી જાય પછી મનમાં વિચાર આવે કે ત્યાં રહેવું એના કરતાં પછી ત્યાં શાંતિ છે ત્યાં જ ના રહીએ એટલે ઘણી બધી વાર હું મિત્રોને કહેતો હોઉં કે હું તો વારે અહીં અહીંયા આવું છું તો અમુક લોકો એમ કે ત્યાં જઈને કોઈ કારણ હેરાન કરે આપણને તો એના કરતા બેટર કે નથી જેવું હા એટલે એ સમસ્યાઓ છે અને સમય પણ થયો છે તો તમામ મિત્રોને જય જય ગરમી ગુજરાત ભારત માતા કી જય વંદે માતરમ જય જવાન જય કિસાન શહીદો અમર રહો